चैप्टर 7.8, चैप्टर 7.8, सरवाड़ाना लक्ष्य तरीके इंटीग्रेशन ए टू बी एक्स डीएक्स मेड़ो। बाड़को लास्ट एक्जाम्पल में इंटीग्रेशन 1/3 एक्स डीएक्स आपणे मेड़वेल हतुं, अहींया लिमिट हती ए चोक्कस संख्या स्वरूपे आपणने आपेल हती। ज्यारे आ दाखलामां लिमिट छे ए बी ए स्वरूपे आपेल छे, तो व्याख्या मददथी आपणे शुं लखीए, इंटीग्रेशन ए टू बी एफ एक्स डी एक्स बराबर लिमिट एन टेन्स टू इन्फिनिटिव एच सिग्मा आई इज इक्वल टू 1 to n एफ ऑफ ए प्लस आई एच। चालो दीकराओ, लिमिट एन टेन्स टू इन्फिनिटिव एच, हवे अहीं अलग अलग किंमत ए प्लस आई एच, आई ने स्थाने 1, 2, 3 एम एन सुधीनी किंमत आपणे मूकवानी छे वारा फरती। हालो अहीं मूकीए तो शुं थाय, एफ ओफ ए प्लस आई ने स्थाने 1, आपणुं सूत्र आ छे एफ एक्स बराबर एक्स, तो पहला मूकवानुं छे ए वत्ता एच, એ અહીંયા મૂકવાના, એટલે અહીંયા એ વત્તા એચ આવે, પછી સિગ્મા એટલે સરવાળો, પછી અહીંયા આઈ ને સ્થાને મૂકવાના છે 2, એટલે એ વત્તા 2h થાય, એ અહીંયા મૂકશું એટલે અહીંયા આપણને એ વત્તા 2h મળે। હા સમજાય છે કે હા, હવે આ સિગ્મા છે, મેં કીધું હા બેટા, તો એનો સરવાળો, આમ કરતા કરતા આપણને છેલ્લું પદ શું મળે, તો કે એ પ્લસ એન એચ, એ પ્લસ એન એચ આવું મળે। સાદું રૂપ આપો બાળકો, લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ એચ, જુઓ આ એ આવી રીતે એન વખત છે, કેટલી વખત છે દીકરાઓ, એન વખત, એટલે એ વત્તા એ વત્તા એન વખત, વત્તા એચ સામાન્ય લઈ લે, આમ તો એચ વત્તા ટુ એચ વત્તા એમ કરતા કરતા એન એચ, ચાલો દીકરાઓ, લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ એચ, હવે અહીંયા શું છે, એ વત્તા એ વત્તા એ એન વખત, એટલે એન એ છે આ, અહીંથી આપણે એચ સામાન્ય લઈ લઈ, એટલે 1 + 2 અપ ટુ એન વધે છે, તો આના સરવાળાનું સૂત્ર આપણને આવડે છે, એન એન પ્લસ 1 છેદમાં 2। ચાલો હવે જવાબ સુધી પહોંચી ગયા છીએ બાળકો, જો અહીંયા એચ એન અથવા તો એન એચ છે ને, ત્યાં કિંમત મૂકવાની છે બાળકો, હા અહીંથી મળે, એચ ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ અપોન એન, તો ક્રોસ ગુણાકાર કરી નાખો, તેથી એન એચ ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ, તો અહીંયા એન એચ છે ત્યાં મૂકશું બી માઇનસ એ, લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ એચ, હવે એચ એટલે શું થશે, તો કે બી માઇનસ એ અપોન એન, અહીંયા એન એ છે, અહીંયા છે બી માઇનસ એ, અહીંયા મૂકીએ છીએ કિંમત। હવે આ જે કાઉન્સ છે ને એન પ્લસ 1, એમાંથી એન સામાન્ય લઈ લેવાનો દીકરાઓ, શું સામાન્ય લેવાનો, એન, ચાલો એન સામાન્ય લઈ લ્યો, એટલે હું એન ને અહીંયા આગળ લખું છું, તો અહીંયા વધે શું, 1 + 1 અપોન એન આખાના છેદમાં 2, એટલા અહીંયા, હા હવે એન અહીંથી અને અહીંથી સામાન્ય લઈ અને બહાર આવી જાય, એ આની સાથે ઉડી જશે, સામાન્ય લશું અને ઉડશે, જવાબ સુધી પહોંચી ગયા છીએ,
limit n tends to infinity b minus a upon n n सामान्य लीधा छे અહીંયા વધે છે a અહીંયા વધે છે b minus a 1 plus 1 upon n છેદ માં 2 n અને n દૂર થયા જોયું એ કે આ સર તો હવે સરળ છે દીકરાઓ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અહીંયા સાદું રૂપ જ આપવાનું છે આ b માઇનસ a 2a પ્લસ b માઇનસ a 1 પ્લસ 1 અપોન n અને છેદના જે 2 છે ને એ અહીંયા આગળ આવી ગયા અહીંયા જે છેદમાં 2 રહેતા હતા ને લસાઅના એને મેં આગળ લઈ લીધા બસ હવે આપણે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મૂકી દીધો હવે આપણે ખ્યાલ છે n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો 1 અપોન n ટેન્ડ્સ ટુ 0 એટલે આ વેલ્યુ 0 થશે શું થશે દીકરા 0 ચાલો હવે કિંમત જ મૂકી દે એટલે આટલું જ વધે b માઇનસ a છેદમાં 2 અને અહીંયા થશે 0 એટલે આ થયું 2a પ્લસ b માઇનસ a આ 0 થયું દીકરાઓ તો આટલાનો અહીંયા ગુણાકાર થાય તો b માઇનસ a આ 2a માંથી a જશે એટલે ત્યાં b પ્લસ a વધે દીકરાઓ અને છેદમાં 2 તો આ જવાબ આવી ગયો b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર છેદમાં 2 આ આપણો જવાબ છે બાળકો ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ ફટાફટ એકદમ સરળ જોયું શું થયું એ કે હા સર આ આમ આમ ઇન્ટિગ્રેશન a ટુ b x dx બરાબર b સ્ક્વેર માઇનસ a સ્ક્વેર છેદમાં 2 મળે આ સરવાળાની રીતે મેળવું છે દીકરાઓ એકદમ સરળ છે હો જો આ દાખલો ખાસ જોજો અઘરું છે જ નહીં આમાં અહીંયા જે સાદુરૂપ આપીએ છીએ એ સાદુરૂપ બહુ સમજવાનું છે આ વેલ્યુ મૂકવાની છે અને અહીંયા 1 અપોન n ને સ્થાને 0 કારણ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી તો 1 અપોન n ટેન્ડ્સ ટુ 0 એનું મૂલ્ય 0 થાય ખૂબ સારી રીતે સમજવાનું છે દીકરાઓ ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો